होलका सागर विद्या भवन में तमारू स्वागत है। हूँ दिलीप हिराफरा तमारू सामाजिक विज्ञान लईश। आपणे धोरण 8 अंदर ब्रिटिश सत्ता जोई गया छीए। अहींया त्यारथी चालू थाय छे चेप्टर 1 भारत में ब्रिटिश सत्तानो उदय। तो आपणे पहेला तेना थोड़ूक प्रास्ताविक समझी लईए। प्राचीन समय थी भारत तेना आर्थिक सांस्कृतिक अने आध्यात्मिक वारसाना कारणे समग्र विश्व में एक अजोड़ स्थान धरावे छे। आपणे भारतनी अंदर संस्कृति आध्यात्मिक अने आर्थिक आर्थिक एटले पैसा टके आपणे खूब ज समृद्ध हता। भारतना सांस्कृतिक वारसा अने आर्थिक समृद्धिना कारणे विश्वना घणा देशोनी प्रजा भारत में आवी। आपणे समृद्ध हता, आगळ मैं तमने कीधुं एम 65% આપણે સુખી હતા એમ કહેવાતું કે ભારત છે ને એ સોને કી ચીડિયાના નામથી ઓળખાતો, એટલે ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવા આવે છે। એ સમયે ભારતની અંદર મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી। भारत अने यूरोप वच्चे व्यापार जमीन मार्गे तेमज जल मार्गे थतो, अने आ मार्गना केन्द्र स्थाने तुर्कस्तानी अंदर आवेलू इस्तंबूल एटले के कॉन्स्टेनिटोपल हतु। तुर्क मुस्लिमोए लड़ाईनी अंदर कॉन्स्टेनिटोपल जीती लीधु ईस्वीसन 1453 में। आथी यूरोपवासीओ माटे कॉन्स्टेनिटोपल इस्तंबूल थई भारत आववानो जल मार्ग थई गयो बंद। यूरोपवासीओने मरी मसाला वगर चाले तेम न हतुं। आथी नवो जल मार्ग शोधवानी जरूरियात उभी थई, जेथी विश्वना भौगोलिक संसाधनों युगनो प्रारंभ थयो। कारण के यूरोपना लोको मरी मसाला वगर चाले तेम न हतुं, कारण के ये बधुं सी फूड माछ मच्छी मटन आ बधुं खाय एटले एमां मरी मसालानी भरपूर जरूर पड़े। एटला माटे ए लोको अहींयां आ खरीदवा माटे आवता, पण तुर्क लोकोए कॉन्स्टेनिटोपल जीती लीधुं एटले ए मार्ग थई गयो बंद। ना छूटके एने बीजो मार्ग शोधवानी जरूरियात ऊभी थई। हवे आपणे प्रास्ताविक जोयुं, हवे आगळ भारत आववाना जलमार्गनी શોધ। પોર્ટુગલનો રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધનો પ્રયત્ન આદર્યા। પોર્ટુગલનો રાજા પ્રિન્સ હેનરીએ આર્થિક મદદ કરી આ નાવિકોને, સાહસિક નાવિકોને, કે તમે ભારતનો રસ્તો શોધો। ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં સૌથી પહેલાં બાર્થોલોમ્યુ ડાઇઝ કેપ ઓફ ગુડ હોપ ફુસીરની શોધ કરી, ત્યાં આવીને અટકી ગયો। ત્યાર પછી ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492 એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી। ત્યાં પહેલો આવ્યો તો બાર્થોલોમ્યુ ડાઇઝ, એ કેપ ઓફ ગુડ હોપને ભૂસીરની શોધ કરીને ત્યાં આવીને અટકી ગયો। ત્યાર પછી આવ્યો કોલંબસ, એટલે કે ક્રિસ્ટોફર કોલંબસ, એ એટલાન્ટિક સમુદ્ર પાસે આવીને અટકી ગયો અને મૃત્યુ થયું। ક્રિસ્ટોફર કોલંબસનું મૃત્યુ થયું ત્યાં સુધી એને એવો વિશ્વાસ હતો કે મેં ભારતની શોધ કરી, પણ ખરેખર એણે કોઈ નવો જ પ્રદેશ શોધ્યો હતો, તેણે ભારત શોધેલું હતું નહીં। આવી સ્પષ્ટતા અમેરિગો વેસ્પુસીએ કરી હતી અને ત્યારબાદ આ નવા પ્રદેશનું નામ અમેરિકા તરીકે ઓળખાય છે। ત્યાર પછી આવે છે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા। મેં તમને ધોરણ 8 અંદર પહેલા પાઠની અંદર ચિત્ર દોરી દીધું હતું, આ એ આગળ તમને ચિત્ર પણ બતાવીશ। વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498 ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો। ત્યાંના રાજા સામુદ્રિક
એટલે કે જામોરીને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. તો આપણે આગળ જોયું કે વાસ્કો દ ગામા ભારત આવવાની અંદર સફળ રહ્યો. ત્યાર પછી જોઈએ આપણે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝોનું બીજું નામ છે ફિરંગી પ્રજા આવી. તો વાસ્કો દ ગામા પોર્ટુગીઝ જ હતો તો સૌથી પહેલાં એ આવેલા. 100 વર્ષના સમયમાં એટલે કે પોર્ટુગીઝો આવ્યા પછી 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ આપણું દીવ, દમણ, ગોવા, કોચીન, મલાકા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણની નીચે લાવી દીધા. નિયંત્રણની નીચે એટલે એમાં એવું સમજવાનું કે એની દેખરેખ, દીવ, દમણ, ગોવા, કોચીન, મલાકાની દેખરેખ પોર્ટુગીઝો કરતા હતા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને, હવે પોર્ટુગીઝો તો સફળ થઈ ગયા એ જોઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાવો, ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતની અંદર વેપાર કરવા આવી. પહેલાં કોણ આવ્યું? પોર્ટુગીઝો, ત્યાર પછી હોલેન્ડના ડચ લોકો, અને ત્યાર પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા. આ જોઈને ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઈસવીસન 1600ની અંદર. એટલે કે 1600ની અંદર અંગ્રેજોએ પહેલી સ્થાપના કરી કે ભારતની અંદર કઈ રીતે પહોંચવું. એ સમયે ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપી દીધો. 1608 આપણે 8મા ધોરણની અંદર જોઈ ગયા હતા. 1608માં કંપનીનું પ્રથમ વહાણ એટલે કે જહાજ, એનો કપ્તાન એટલે કે કેપ્ટન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. સૌથી પહેલાં 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાણી અને 1608ની અંદર પહેલું વહાણ સુરત બંદરે આવ્યું. એનો કેપ્ટન હતો સર હોકિન્સ, એવું આપણે 8મા ધોરણની અંદર જોયું હતું, બરાબર ને? અહીંયા પણ એ જ છે. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી નહીં. ફિરંગીઓ, પોર્ટુગીઝોએ વિરોધ કર્યો કે અંગ્રેજોને વેપાર કરવા દેવો નથી. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળી ગયો. પરવાનો એટલે પરવાનગી મળી ગઈ. સૌથી પહેલાં જહાંગીરે સર હોકિન્સને વેપાર કરવાની છૂટ આપી. પરવાનો મળતા જ સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે પહેલું મથક ત્યાં સ્થાપી દીધું 1613ની અંદર. શરૂઆતમાં તો અંગ્રેજોએ વર્ષમાં એક જ વર્ષની અંદર સુરત, ભરૂચ, અમદાવાદ વગેરે વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ બાજુ એટલે કે આપણે મહારાષ્ટ્ર નજીક થાય એટલે મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાણું કે અહીંયા વેપાર કરવો યોગ્ય નથી. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા. નીચે દક્ષિણ એટલે આંધ્રપ્રદેશ ને તમિલનાડુ ને એ બાજુ આગળ વધ્યા. પૂર્વ એટલે ઓરિસ્સા ને પશ્ચિમ બંગાળ ને એ બાજુ પણ આગળ ગયા. મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતાની અંદર પણ એને કોઠી સ્થાપી અને મેન મથક રાખ્યું મુંબઈ. 1668માં ભારત વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેણે સમય જતાં માહે, કરાઈકલ, પુંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટનમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં એટલે કે આખા વિશ્વની અંદર આ બે પ્રજાઓ, એક અંગ્રેજો અને ફ્રેન્ચો, પોતાની સત્તા સ્થાપવા, પોતાના સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. ભારતની અંદર 1767 થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહ, વિગ્રહ એટલે યુદ્ધ
थया जेमा फ्रेंच ईस्ट इंडिया कंपनी नो पराजय थता ब्रिटिश ईस्ट इंडिया कंपनी नो राज्य विस्तार नो मार्ग मोकळो पड़ियो। हवे बे प्रजाओ थी फ्रेंचो अने अंग्रेजो, तेमा फ्रेंचो हारी गया अने अंग्रेजो जीती गया। आम सत्ता संघर्ष ने अंते फिरंगीओ पासे दीव दमण गोवा रह्या, ज्यारे फ्रेंचो पासे चंद्रनगर माहे करेकल पोंडेचेरी जेवा प्रदेशो ज रह्या, अने 10 प्रजा तो भारतमांथी कायम माटे विदाय थई गई। हवे आ तो भारतनी अंदर विदेशी प्रजाओनुं आगमन। હવે આપણે મેં તમને જે ધોરણ 8ની અંદર પ્લાસીનું યુદ્ધ ભણાવેલું હતું એ પ્લાસીના યુદ્ધ વિશે માહિતી મેળવીએ। બંગાળમાં સિરાજુદ્દોલાનું શાસન હતું, તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા। પશ્ચિમ બંગાળમાં એ સમયે સિરાજુદ્દોલાનું શાસન હતું, એનો સ્વભાવ થોડોક ઉતાવળિયો અને ઉતાવળના કારણે એ તો સ્વાભાવિક છે, થોડા ઘણા એના વિરોધીઓ તો હોય જ। આ સમયમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા। નવાબ એટલે કોણ? સિરાજુદ્દોલા, કારણ કે એ મુસ્લિમ હતો, એની પરવાનગી ન લીધી અને કોલકાતાના રક્ષણના બહાને વેપારી કોઠી ફરતે કિલ્લેબંધી કરી, એટલે કે જ્યાં એણે વેપારી મથક સ્થાપ્યું હતું એની ફરતી બાજુ દિવાલ, કિલ્લેબંધી એટલે દિવાલ બનાવી, સિરાજુદ્દોલાની પરવાનગી ન લીધી। આથી સિરાજુદ્દોલાએ આ કિલ્લાબંધી તોડી પાડી। આ સમાચાર મદ્રાસ ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા ત્યાંથી ચેન્નઈથી રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય ક્યાં આવી પહોંચ્યું? બંગાળ આવ્યું। ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવામાં સફળ ન લાગ્યું। હવે એણે એક તરકટ રેસ્યું, હવે તરકટ એટલે હવે અંગ્રેજો તો થોડાક હતા અને સિરાજુદ્દોલાનું સૈન્ય તો ખૂબ મોટું હતું, એટલે એણે એક યુક્તિ, એણે એક ઉપાય રચ્યો। એણે દગાખોરીનો આશરો લીધો, નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યો, જેના સેનાપતિ મિર્ઝાફર શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા, જે આ મેં તમને ધોરણ 8ની અંદર આ બધું ભણાવી દીધું છે। અને નવાબ કંપનીને કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર થયું। પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 રોજ લડાયું। પૂર્વ આયોજન અનુસાર મિર્ઝાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો। મિર્ઝાફર કોણ? તો કે સિરાજુદ્દોલાનો સેનાપતિ। સિરાજુદ્દોલા હારી ગયો। ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ અડધા દિવસમાં જ પૂરું થયું। આ યુદ્ધથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી, મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો। આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો 1757માં। આ તો પ્લાસીનું યુદ્ધ, હવે બક્સરનું યુદ્ધ, હવે આપણે આગળ જોયું એમ મિર્ઝાફરને નવાબ બનાવવાનો હતો સેનાપતિમાંથી, તો અંગ્રેજોએ મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકાર મેળવવાની લાલચામાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્ઝાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો। કંપની માટે મીર કાસિમ તો મિર્ઝાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી નીકળ્યો, અંગ્રેજોને થયું આ કરતાં તો મિર્ઝાફર સારો હતો, આ મીર કાસિમને તો આપણે ખોટો બેસાડી દીધો। તેથી મીર કાસિમને કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી એટલે કે નીચે ઉતારી ફરીથી મિર્ઝાફરને નવાબ બનાવ્યો। મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો। આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો, આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું। બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું 22 ઓક્ટોમ્બર 1767। ત્રણ વ્યક્તિ કોણ કોણ? મીર કાસિમ, અવધના નવાબ અને શાહ આલમ, આ ત્રણે ત્રણ વ્યક્તિ ભેગા થઈ અને અંગ્રેજો સામે યુદ્ધ કર્યું અને આના ત્રણેયની સંયુક્ત સેનાનો પરાજય થયો। કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર દીવાની સત્તા મળી ગઈ। હવે
सत्ता तो मिली गई, हवे एने विस्तार करवानो छे। तो अंग्रेज सरकारे नियामक धारो पसार कर्यो 1773 में, जे कायदा प्रमाणे बंगालना गवर्नर जनरल बनावी व्यापारी अने राजकीय हितों तथा प्रवृत्तिओने तेना सीधा अंकुश नीचे मूक्या अने तेना नीचे मुंबई मद्रासना गवर्नर अने तेनी काउंसिल ने मुकवामां आव्या। आ रीते वॉरन हेस्टिंग भारतनो प्रथम गवर्नर जनरल बन्यो। हवे ध्यान राखजो, जोड़काओ चालू थाय छे। भारतनो प्रथम गवर्नर जनरल कोण बन्यो? तो वॉरन हेस्टिंग। ए समये मराठाओ साथे प्रथम मराठा विग्रह अने मैसूरना हैदर अली साथे द्वितीय मैसूर विग्रह थयो। आ बन्ने सत्ताओ एक साथ सामनो करता ईस्ट इंडिया कंपनीनी मुश्केलीओ वधी। वॉरन हेस्टिंग बाद गवर्नर जनरल तरीके कॉर्नवॉलिस आव्यो। पासो गवर्नर फरी जाए से, पहलो तो वॉरन हेस्टिंग, बीजो से कॉर्नवॉलिस। तेना समय में मैसूरनो वाघ एटले के टीपू सुल्तान साथे त्रीजो मैसूर विग्रह थयो। टीपू सुल्तान ने हरावा कंपनीए मराठा अने निजामनी मदद लीधी अने त्रणेयनी संयुक्त सेना सामे टीपू सुल्तानी हार थई, तेने संधि स्वीकारवानी फरज पड़ी। कारण के साम दाम दंड भेद अंग्रेजों बधुं जाणता हता। हवे एज्युकेशनल प्रजा हती ए, एटले थोड़ाक आपणा लोकोने भेगा राख्या एवुं लागतुं हतुं के ज्यां आपणे जीती शकीए एम नथी त्यां आपणा लोको भारतीय लोकोने भारतीय राजाओने नवाबोने भेगा राखी अने आपणाने आपणा लोकोने ए हरावता हता। टीपू सुल्तानी पण हार थई। कॉर्नवॉलिस बाद जॉन शोर गवर्नर जनरल बन्यो। आ त्रीजो गवर्नर जनरल छे, पहलो वॉरन हेस्टिंग, बीजो कॉर्नवॉलिस अने त्रीजो से गवर्नर जर सर जॉन शोर। तेणे अपनावेली तटस्थतानी नीतिने कारणे ईस्ट इंडिया कंपनीनी प्रतिष्ठा एक बाजु घटी तो बीजी बाजु मराठाओ वधु शक्तिशाळी बन्या। हवे जॉन शोर पछी एटले के चोथो गवर्नर वेलेस्लीए माथे कंपनीने भारतमां सर्वोपरी बनावानी जवाबदारी आवी। कंपनी वेलेस्लीए सहायकारी सैन्यनी योजना दाखल करी। सहायकारी योजनानी शरतो अपनावेल राज्यों आ मुजब छे। आ योजना मीठा झेर जेवी हती, आपणे आठमा धोरणनी अंदर आवी खबर छे ने। आ योजना मीठा झेर समान हती। आ योजनानो अमल करी वेलेस्लीए घणा प्रदेशो ईस्ट इंडिया कंपनीमां जोड़ी दीधा। गवर्नर जनरल वेलेस्लीए टीपूने सहायकारी योजना स्वीकारवा जणाव्यो, जेने इनकार कर्यो, ना पाड़ी। परिणामे आ योजनानो स्वीकारनो इनकार थता अंग्रेजोए निजामनो पक्ष साथ मेळवी मैसूर ऊपर 1799 अंदर आक्रमण कर्यो। आ चौथा मैसूर विग्रह दरमियान टीपू सुल्तान अंग्रेजों सामे लड़ता लड़ता मृत्यु पामे छे। वेलेस्ली बाद भारत में गवर्नर जनरल तरीके हेस्टिंग आव्यो। तेणे नेपाल साथे युद्ध करी गुरखाओने लश्कर में सामेल कर्या। पिंढाराओ साथे युद्ध करी तेमणे अंकुश में लीधा। त्रीजा मराठा विग्रह करी कंपनीनी सर्वोपरिता स्थपाई। आ समये विलियम बेंटिंग भारतमां अगाउ जे चार आवेला गवर्नर जनरलोनी सरखामणीमां उदार गवर्नर जनरल तरीके ओळखाय छे। अगाउना गवर्नर जनरलોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી એટલે કે ભારતની અંદર થોડા ઘણા સારા કાર્યો કર્યા। ભારતમાં ગવર્નર જનરલ તરીકે ડેલ આવુસી આવ્યો 1848ની અંદર। તે ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ ધરાવતો હતો। તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ, જીત એટલે એ પ્રદેશ જીતી લેવાનો, જપ્તી એટલે કે રાજાનું જે કાંઈ હોય એ ઝડપી લેવાનું અને ખાલસા નીતિ એટલે કે રાજાઓનું જે વસ્તુ હોય એની પાસેથી લઈ લેવું।
डेनाउसी साम्राज्यवादी साथे सुधारावादी पण हतो। तेना समय में भारत में सौथी पहला पहलो रेलवे लाइन नखाणी 1853 नी अंदर मुंबई अने थाणा वच्चे भारत अने इंग्लैंड वच्चे तार व्यवहार शुरू थयो। जाहिर बांधकाम खाता नी स्थापना थई, अंग्रेजी केलवणी नी व्यवस्था वगैरह नी शुरुआत थई अने विधवा पुनर्विवाह अने बाल लग्न प्रतिबंधक धारा तेना समयनी अंदर पसार थया, जे आपणे धोरण 8 अंदर सेमेस्टर 2 पाठ पहेलो जे आपणे जोई गया था के राजा राममोहन रायना भाभी ने सती थवू पड्यू हतू अने राजा राममोहन राये झूंबेश उपाड़ी हती के सती प्रथा विरोध करी अने आ सती प्रथा अटकाववानो कायदो घड़ी काढ्यो। હવે 1857 પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 શાસન દરમિયાન કંપની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોની અંદર અસંતોષનો સામનો કરવો પડ્યો અને આ અસંતોષ એટલે આપણે પ્રથમ સેમેસ્ટરની અંદર 1857 ભારતના પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો। હવે કંપની શાસનની આર્થિક અસરો, જ્યારે આપણે કંપની શાસનનું સર્વયુ તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો। તે કંપની શાસનના 100 શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સાંધનારો દેશ બની ગયો। હવે અંગ્રેજો શું કરતા તો કે ભારતમાંથી કાચો માલ ખરીદી અને ઇંગ્લેન્ડમાં આવેલા પોતાના કારખાનાઓની અંદર એ માલને તૈયાર કરાવતા। હવે એ ઇંગ્લેન્ડની અંદર તૈયાર થયેલો માલ પાછો વેચવા માટે ભારતના બજારોની અંદર એ આવવા દેતા। એ સમયે બંગાળ સુતરાવ કાપડ કાચું રેશમ ખાંડ સોણ મળમલની નિકાસ કરતું, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક સમક ઝાંખી પડી ગઈ। દ્વિમુખી શાસન એટલે આપણા રાજા જે અંગ્રેજો દ્વારા નિમાયેલા છે એ અને અંગ્રેજો બેયનું શાસન ચાલુ થયું, એમાં પ્રજા છે એ દુઃખ યાતના ભોગવતી હતી। કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ ગરીબ બની ગયો, દેવાદાર બની ગયો। અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ અને અન્યાયી જકાત નાખી ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીતરસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા। ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો, કંપનીના વેપારીઓ ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદ્દતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને જો કારીગર ના પાડે ઇનકાર કરે તો એને ફટકા મારવાની કે જેલની સજા કરવામાં આવતી। કંપનીના આગમન પહેલાં ભારતના ગામડાઓ સ્વાવલંબીનો મિનિંગ તો તમને ખબર જ છે, પોતાના પગ પર હતા, જે સમય જતાં અંગ્રેજ શાસનની અસર નીચે આવવાથી ગરીબ અને પરાધીન બન્યા। ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ મદ્રાસ ચેન્નઈ કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો। હવે આપણે જોઈએ છીએ કંપની શાસનની સામાજિક અસરો। બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી, વર્તમાન પત્ર એટલે ન્યૂઝ પેપર, જે આપણે છાપું આવે છે, આપણી ઘરે ન આવતું હોય તો કાંઈ નહીં પણ આપણી આજુબાજુમાં આવતું હોય, વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી। એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા। કુરિવાજો આપણે દ્વિતીય સેમેસ્ટર પાઠ 1 નવ જાગૃતિ, ભારતમાં નવ જાગૃતિ એવો પાઠ હતો જેમાં સતી પ્રથા, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન, આ બધા કુરિવાજો આ અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા।
भारत में वहीवटी माळखानु अंग्रेजीकरण थता अंग्रेजी जाणनार लोकोनी जरूर उभी थई। परिणामे मेकोलेना प्रयत्नोथी भारत में अंग्रेजी शिक्षण प्रारंभ थयो। आपणे जोई गया था धोरण आठनी अंदर के सौथी पहला यूनिवर्सिटीओ अंग्रेज नामनो एक अधिकारी से जेनुं नाम से मेकोले एने शिक्षणनी व्यवस्था करी। चार्ल्स वुल्डनी भलामण थी मुंबई मद्रास अने चेन्नईनी अंदर एटले के कोलकाताની अंदर यूनिवर्सिटीनी स्थापना थई। तीन राज्य तीन शहरोनी अंदर आ यूनिवर्सिटीनी स्थापना थई मुंबई चेन्नई अने कोलकाता। अंग्रेजी शिक्षणना कारणे भारत में अंग्रेजी जाणनारनो वर्ग ऊभो थयो अने समय जता एमां सुधारावादी मांगणीओ करी सुधारानी प्रक्रियाने वेग मळ्यो। तो आ पाठनी अंदर आपणे चार प्रश्न खूबज महत्वना छे जे धोरण आठनी अंदर तमे बे प्रश्न शीखी गया छो, प्लासीनु युद्ध अने बक्सरनु युद्ध। अने हवे जे बे प्रश्न छे एमां एक छे कंपनी शासननी आर्थिक असरो अने कंपनी शासननी सामाजिक असरो। आ चारे चार प्रश्न एक वक्त फरीथी जोई लेजो जेथी करीने आपणने खुलता वेकेशने आ समझवामां सरळता रहे अने जल्दी आवड़े। बेस्ट ऑफ लक।